સ્વાધ્યાય નંબર 3 પ્રશ્ન નંબર 2 નીચે આપેલ બે બહુપદીઓ પૈકી એટલે જો અહીં બે બહુપદી આપેલી છે એક બહુપદી છે t1 -3 અને બીજી બહુપદી છે તો બંને બહુપદીઓમાં બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો એટલે સૌપ્રથમ આ બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગાકાર કરવાનો પછી પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં એ ચકાસવાનો છે તો આ પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ ક્યારે થાય જ્યારે આ બીજી બહુપદીનો પ્રથમ બહુપદી વડે ભાગાકાર કરીએ અને આપણને છે શેષ એ શૂન્ય મળે જો આ 8 છે 8 ને આપણે 2 વડે ભાગીએ તો 2 તો આ પણ શેષ 0 આવી તો 8 8 નો અવયવ 2 થાય બરાબર એટલે બીજી બહુપદીને આપણે પ્રથમ બહુપદી વડે ભાગાકાર કરીશું શેષમાં શૂન્ય મળે તો તે પ્રથમ બહુપદી બીજી બહુપદીનો અવયવ છે અને 0 ન મળે તો અવયવ નથી બરાબર તો આપણે બહુપદીનો ભાગાકાર કરીએ તો પ્રથમ બહુપદી વડે બીજી બહુપદીનો ભાગાકાર કરવાનો છે બહુ આ બહુપદીની ઘાત 4 છે આ બહુપદીની ઘાત 2 એટલે આ બહુપદી વડે ભાગાકાર કરીશું તો બીજી બહુપદી આપણે લખીએ ભાગાકાર કરવા માટે બરાબર એની આ પ્રથમ બહુપદી વડે ભાગાકાર તો જો આ જે ભાગાકાર કરવાનો છે એ બહુપદીમાં જો ઘાત ઉત્તરતર ક્રમમાં છે 4 3 2 1 અને અચળ જ્યારે પાચક બહુપદી જેના વડે ભાગાકાર કરવાનો છે એ બહુપદીમાં બે ઘાત છે પછી એક ઘાત પણ ઉપર નથી તો આપણે બહુપદીના ભાગાકારમાં બે ઘાત વાળું પછી ઉત્તરતર ક્રમમાં 0 ની એક ઘાત માઇનસ એ આ રીતે ઘાતના ઉત્તરતા ક્રમમાં પદ ગોઠવી દેવાના ચાલો હવે ભાગાકાર કરીએ આપણે તો પ્રથમ પદ છેદમાં પ્રથમ પદ ભાજ્ય બહુપદીનું છેલ્લું પદ ભાગ્યા ભાજક બહુપદીનું પેલું પદ તો જો આ પ્રથમ પદ ભાગ્યા t નો વર્ગ કરી આપણે તો બંને નિશાન પ્લસ છે બરાબર અહીંયા બી અહીંયા કંઈ નથી એટલે પેલા બે તો આવશે હવે t ની 4 ઘાત માઇનસ 2 ઘાત એટલે t ની 2 ઘાત બરાબર હવે આ પદને આ ત્રણેય પદ સાથે ગુણીએ એટલે પેલું પદ તો જે છે એ આવશે પછી હવે આ 2t નો વર્ગ એને 0t સાથે આપણે ગુણીએ તો પ્લસ પ્લસ એટલે પ્લસ થાય બરાબર 2 ગુણ્યા 0 એટલે 0 t નો વર્ગ ગુણ્યા t એટલે 1 ઘાત અને 2 ઘાત એટલે t ની 3 ઘાત પછી 2t નો વર્ગ એને માઇનસ 3 સાથે ગુણ્યા પ્લસ માઇનસ માઇનસ 3 2 6 t નો વર્ગ બરાબર હવે નિશાની બદલી જાય અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ તો માઇનસ માઇનસ તો ચાલો પેલું પદ છે પ્લસ માઇનસ નીકળી હવે બીજા પદમાં જુઓ તો અહીંયા 3 t નો ઘન છે અહીંયા 0 t નો ઘન છે 0 વાળો પદ છે એટલે ધ્યાનમાં નહીં લેવાનું તો ઉપર કેટલા છે 3 t નો ઘન બરાબર હવે આ બીજા પદમાં આ માઇનસ 2 t નો વર્ગ છે ને પ્લસ 6 t નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 6 માં 2 જાય તો 4 સજાતીય પદો એટલે t વર્ગ આ પ્લસ માઇનસ મોટા પદની નિશાની પ્લસ હવે ઉપરથી ઉતાર્યા 9 ટી બરાબર ચાલો ફરીથી એ જ રીતે પહેલા પદના છેદમાં પહેલું પદ એટલે 3 ટી નો ઘન છેદમાં ટી નો વર્ગ બરાબર તો 3 ના 3 તો આવશે પ્લસ ટી ની 3 ઘાત અને ટી ની 2 ઘાત 3 માંથી 2 ઘાત જાય એટલે 1 ઘાત 3 ટી પહેલા પદને પહેલા પદ સાથે ગુણો એટલે જે છે એ જ પદ આવશે બરાબર પછી બી 3 t ને 0 t એટલે ગુણો પ્લસ પ્લસ નિશાની પ્લસ 3 ગુણ્યા 0 એટલે 0 t ની 1 ઘાત t ની 1 ઘાત અને t ની 2 ઘાત બરાબર
करूं प्लस माइनस माइनस त्रण तरी नौ तीन बराबर आ प्लस तो माइनस प्लस तो माइनस माइनस दो प्लस आपेलू पद प्लस माइनस निकली जाए बीजा नंबर जो आ जीरो वालों पद से तो प्लस चार टी नौ वर्ग माइनस नौ टी प्लस टी प्लस नौ टी आ जीरो टी थी जाए बराबर घातना अंगत क्रम एट नौ नौ प्लस माइनस जीरो टी पी ऊपर भी उतार माइनस बार फरी चार टी वर्ग में चार टी वर्ग छेदमा टी वर्ग मूकिए टी वर्ग टी वर्ग निकली जाए तो प्लस चार बराबर तो चार टी वर्ग साथ गुणाकार एटले चार टी वर्ग चार नो जीरो टी साथ गुणाकार एटले जीरो टी चार नो माइनस त्रण साथ गुणाकार एटले चार तरी बार माइनस माइनस प्लस जो प्लस माइनस जीरो वन पर से एटले जीरो थई जाय माइनस बार प्लस बार एटले शेष मळी जीरो बराबर आ बीजी बहुपदी ने प्रथम बहुपदी वडे भागाकार करता शेष पहली बहुपदी એટલે કે p1 माइनस 3 એ આ બહુપદીનો અવયવ છે 2p4 plus 3 પર माइनस 9p माइनस 12 નો અવયવ છે બરાબર લાગણી એટલે જે બહુપદીને ભાગાકાર કરવાના પહેલી બહુપદીને બીજી બહુપદી વડે ભાગાકાર પ્રથમ બહુપદી બીજી બહુપદીનો અવયવ છે ન આવે તો અવયવ નથી ચલો દાખલા નંબર 2 પ્રથમ બહુપદી છે x² + 3x = 1 અને બીજી બહુપદી છે 3x ની 4 ઘાત + 5x નો ઘન + 7x નો વર્ગ + 2x + 2 તો સૌપ્રથમ આપણે આ બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગાકાર કરીએ તો બંને બહુપદીઓ આ ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદીમાં ઘાત ઉતરતા ક્રમમાં જ છે तो जो भाज्य बहुपदी नो प्रथम पद 3x ની 4 એને ભાગ્યા ભાજક બહુપદી નો પ્રથમ પદ x નો વર્ગ બરાબર એટલે આ 3 છે નીચે ભાગાકારમાં નથી એટલે 3 x માં ચલ માં 4 ઘાત - 1 એટલે x ની 2 ઘાત હવે અહીંયા જે કિંમત પ્રથમ પદ મળે એને ભાજક બહુપદી ના ત્રણેય પદ સાથે ગુણવાનું એટલે પ્રથમ પદ ને તમે ભાજક બહુપદી ના પ્રથમ પદ સાથે ગુણશો એટલે પેલું પદ તો એના એ જ આવશે 3x ની 4 પછી 3x વર્ગ ને + 3x સાથે ગુણીએ તો અહીંયા પ્લસ પ્લસ નિશાની પ્લસ 3 તરી 9 x ની 2 ઘાત ગુણીએ x ની 1 ઘાત એટલે x ની 3 ઘાત બરાબર હવે 1 સાથે 3x વર્ગ ને ગુણીએ તો 3x વર્ગ પ્લસ પ્લસ 3 એકા પછી બીજા પદમાં માઇનસ સાત એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ આઠ ને ત્રણ દસ એક્સ નો વર્ગ માઇનસ માઇનસ એટલે નિશાની આવશે માઇનસ ચાલો હવે ઉપરથી ઉતારવાના બે એક્સ ફરીથી એ જ રીતે પ્રથમ પદના છેદમાં પ્રથમ પદ તો માઇનસ ચાર એક્સ નો વર્ગ છેદમાં એક્સ નો વર્ગ જો અહીંયા માઇનસ 4 એટલે
4x હવે આ -4x ને ત્રણેય પદ સાથે ફરીથી ગુણવાનું તો -4x ગુણ્યા x વર્ગ જો આ નિશાને માઈનસ છે માઈનસ પ્લસ માઈનસ 4x ની બે ઘાત અને એક ઘાત એટલે માઈનસ 4x નો ઘન પછી માઈનસ 4x ને પ્લસ 3x સાથે ગુણીએ તો માઈનસ પ્લસ માઈનસ 4 ગુણ્યા 3 એટલે 12 x ગુણ્યા x એટલે x નો વર્ગ પછી માઈનસ 4x ને પ્લસ x સાથે ગુણો માઈનસ પ્લસ માઈનસ 4 ગુણ્યા 1 એટલે 4x બરાબર માઈનસ તો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ એટલે પર છે અહીંયા જો આ માઈનસ 10x નો વર્ગ એટલે પ્લસ 12x નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ 12 માંથી 10 જાય એટલે 1x નો વર્ગ પણ 12 મોટા છે એટલે એની નિશાની પ્લસ અહીંયા પ્લસ 2x પ્લસ 4x 4 ને 2 6x પરથી ઉમેરા 2 ચાલો પૂરી થઈ જાય પ્રથમ પદના છેદમાં પ્રથમ પદ 2x વર્ગ ભાગ્યા x વર્ગ એટલે x વર્ગ x વર્ગ ની ક્રિયા એટલે પ્લસ 2 પ્લસ 2 એટલે 2x નો વર્ગ આ પ્લસ 2 ને ત્રણેય પદ સાથે ગુણીએ એટલે 2 ગુણ્યા x વર્ગ એટલે 2x નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્લસ 3x એટલે પ્લસ પ્લસ તો નિશાની પ્લસ 3 2 6 x 2 ગુણ્યા 1 એટલે 2 માઇનસ 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 જો 2x વર્ગ માઇનસ 2x પ્લસ 6x માઇનસ 6x પ્લસ 2 માઇનસ 2 બરાબર એટલે શેષ મળી 0 અહીં શેષ શૂન્ય હોવાથી x વર્ગ પ્લસ 3x વત્તા 1 એ 3x પ્લસ 4
पावर माइनस तो आप पहला पद पछी બીજા પદ માં 0 થઈ જાય તો અહીંયા આપણે સજા દીએ તો વર્ગ દ્વારા પદ રહે એટલે 0 x નો વર્ગ થઈ જશે આગળ હવે જો અહીંયા ભાજ્ય ભાજક પદમાં 1 છે અને 4 પદ છે તો અહીંયા પણ 4 પદ થાવા જોઈએ બંને પદ ને ઉતારી દો 9x + 1 ચાલો હવે પ્રથમ પદ અહીંયા પ્રથમ પદ માઈનસ x નો ઘન છેદ માં x નો ઘન x વર્ગ x નો નીકળી ગયા પણ અહીંયા માઈનસ મેલા એટલે માઈનસ 1 બરાબર તો માઈનસ 1 ને x ઘન સાથે શું આવે એટલે માઈનસ x નો ઘન માઈનસ 1 ને 0 x વર્ગ સાથે શું માઈનસ પ્લસ માઈનસ 1 ગુણ્યા 0 એટલે 0 x નો વર્ગ પછી માઈનસ 1 ને માઈનસ 3 x સાથે માઈનસ માઈનસ પ્લસ 3 ગુણ્યા 1 એટલે 3 x માઈનસ 1 ને પ્લસ 1 સાથે શું એટલે પ્લસ માઈનસ માઈનસ ચાલો માઈનસ તો પ્લસ પ્લસ માઈનસ પ્લસ છેદ બની ગઈ જશે હવે 0 x પ્લસ 0 x માઈનસ એ પણ 0 થઈ જશે પ્લસ 3 x માઈનસ 3 એ પણ 0 થઈ જશે પ્લસ 1 પ્લસ 1 1 ને 1 પ્લસ 2 શેષ કેટલી મળી 2 અહીં શૂન્ય શેષ મળતી નથી એટલે પ્રથમ બહુપદી કે બીજી બહુપદી નો અવયવ નથી તો જવાબ લખી લખી નાખવાનો અહીં શેષ શૂન્ય ન હોવાથી x ઘન માઈનસ 3x